તમામ મિત્રો, આજે આ જે ચૂંટણી ગઈ ને એની થોડી ચર્ચા કરવી હતી કે ચૂંટણીમાં રાજકારણીઓ ખાસ તમને કેવી રીતે ભરમાવે ને, અને તમે બધા ભરમાઈ ગયા એ તમને કહો કેવી રીતે ભરમાવ્યા ને એ ચોપડ પાડો. કે છેલ્લા મહિના સવા મહિનાથી આપણે ચૂંટણીનું વાતાવરણ હતું ગુજરાતમાં, મહિના સવા મહિનામાં એકેય સત્તાપક્ષના નેતાએ એમ કીધું છે તમારા ગામમાં આવીને, તમારા ગામમાં સરકારી શાળા મેં બની અથવા સરકારી શાળામાં એક ઓરડો વધારી દીધો, અથવા સરકારી શાળામાં આ વખતે એડમિશન વધ્યા છે એટલે મને મત આપજો, અથવા તો સરકારી શાળામાં કલર કરાવી દીધો એટલે મને મત આપજો. આવું એકેય રાજકારણીએ નહીં કીધું. હકીકતનો મુદ્દો જ આ હતો. આ લોકસભાની ચૂંટણી હતી નેશનલ લેવલના, અને આ બધા વિકાસના મુદ્દા હોવા જોઈએ. એની બદલે બધી જનતાને છે ને સમાજવાદમાં ચડાવી દેવામાં આવી હતી. એટલે તમે હજી ન જાગી ગયા હોય તો હજી જાગી જાજો. રાજકારણીઓએ રાજકારણીની રીતે બધું કર્યું, કારણ કે રાજનીતિમાં તો કહેવાય છે સામધામ દંડ ભેદ બધું હાલે. એટલે રાજકારણીઓને ભાવતું મળ્યું, સમાજવાદ આવી ગયો અને રાજકારણીઓનું કામ થઈ ગયું. અને એમાં થોડોક સમાજને ફાયદો છે, એમાં નાય નથી, ઘણા સમાજને ફાયદો થાય. કે જી જી સમાજ પાછળ રહી ગયા હતા, જી જી સમાજે એકતા દર્શાવવાની હતી, આમાં સમાજને ફાયદો થયો છે. એ સમાજ એકત્રિત થયા ઘણા, જેમ કે ક્ષત્રિય સમાજ, પાટીદાર સમાજ, બીજાય ઘણા સમાજ, લોકલ નાના નાના સમાજો એકત્રિત થયા આ ચૂંટણીમાં. એ રીતે સમાજવાદનો એક ફાયદો થયો છે એવું ના નથી, એ ફાયદો નથી થયો. પણ હકીકતના મુદ્દા જે હતા ને એ ભૂલાણા છે. આ તમારે અહીં ઉગાડવા આવ્યો છું. જી જી મુદ્દા હતા, જે કંપનીઓ લાખો કરોડોની જમીનો લઈ લીધી છે, જે જમીન માપણીના મુદ્દા હતા, જે ઓરિજિનલ મુદ્દા હતા ને એ બધા ક્યાંક ને ક્યાંક ભૂલાઈ ગયા છે. ને એની બદલે રાજકારણીઓ તમને અવડા પાટે ચડાવી દીધા છે. એટલે મત દેવા જાઓ ને તો હજી તમને ઓલી જ્ઞાતિ યાદ આવે ને એ રાજકારણીઓએ કરી દીધું, અને એમાં એ સફળ રહ્યા બધાએ, એમાં નાય નથી. અને તમે એ ખૂબ અનુભવ્યું. પણ હકીકતના મુદ્દા છે ને આ કરવાનું તો હતું, સમાજ એકત્રિત થવાનું હતું. હું એમ નથી કહેતો નહોતું થવાનું, એમાં હતા જ છો તમે સમાજ એકત્રિત થયા. પણ ભેગા ઓલા મુદ્દાએ ભેગા હાંકવાના હતા. આમાં ક્યાંક ને ક્યાંક આપણો સમાજ પાછો પડ્યો. એક સમાજવાદમાં જ ખાલી પડ્યું તો નથી રહેવાનું. સમાજવાદની સાથે સાથે તમે સમાજને એકત્રિત કરતા હોય તો એ સારી વાત છે, કે સમાજ એકત્રિત થાય બધાય અને પોતાનો જે કાંઈ હક હિસ્સો હોય એ લઈએ, એ એક સારી વાત છે. અને એની સાથે સાથે તમારે જે વિકાસના મુદ્દા છે ને એને ભૂલવાના નથી. આ મારું કહેવાનું હતું. તો આ જો વાત સમજણી હોય ને એ સમજવાવાળા માટે છે, બાકી અંધભક્તો તો હમણાં કોમેન્ટ કરવાના જ છે અને એ કરતા જ રહેવાના, એનું કોઈ ધ્યાનમાં ન લેતા. બાકી જે સમજદાર હતા એના માટે આ વાત હતી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.